જય શ્રીનાથ બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચલો આજે આપણે સૌપ્રથમ શ્લોક બોલીને શુભ શરૂઆત કરીએ. તો આપણે એક અઠવાડિયા સુધી કયો શ્લોક શીખા? તો યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપે સંસ્થિતા. નમસ્તસ્તે 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 નમો નમઃ. હવે એક અઠવાડિયા સુધી આપણે આ તો શીખી ગયા, પણ હવે આપણે શું કરવાનું છે? તો કરાગે વસતે લક્ષ્મી, આપણે એ શ્લોક બોલીશું અને સાથે સાથે તમારે પણ બોલવાનો છે અને શીખવાનો છે, બરોબર? તો આપણે શુભ શરૂઆત કરાગે વસતે લક્ષ્મી. તો આપણે આ શ્લોક ક્યારે બોલવાનો હોય? તો સવારે વહેલા ઉઠીને પથારીમાંથી જ્યારે તમે ઉઠો ને, બેડ ઉપર સૂતો હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો ઉઠો એટલે હથેળીમાં જોઈને, પણ હથેળી કઈ હોય? ડાબા હાથની નહીં, પણ જમણા હાથની હથેળીમાં જોઈને આ રીતે રાખીને તમારે શ્લોક બોલવાનો છે. તો તમારે બે હાથ ખામ ઉપર રાખવાના અને સવારમાં ઉઠીને આ શ્લોક બોલવાનો છે. તો આપણે શ્લોકની શરૂઆત કરીએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. જો બાળકો, આમાં કયો શબ્દ તમને નવીન લાગ્યો? તો પ્રભાત. તો પ્રભાત એટલે શું થાય? તો પ્રભાત એટલે સવાર. તમે આ શ્લોક બોલશો ત્યારે પ્રભાત શબ્દ આવે છે ને, તો એ શ્લોક આપણે સવારમાં, એટલે કે પ્રભાત એટલે સવાર. તો આપણે આ શ્લોક ક્યારે બોલવાનો? તો સવારમાં. તો હવે તમારે આ શ્લોક તમારે ઘરે પણ તમારા મમ્મી સાથે શીખવાનો છે અને સવારમાં ઉઠીને તમારે બોલવાનો છે, બોલશો ને બાળકો? તો ચલો બાળકો, હવે આપણે શું કરીશું? તો તમને ખબર પડી ગઈ હશે કે નિરાલ ટીચર સૌ પ્રથમ શું કરાવે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? તો સુવિચાર પહેલા જોવાનો છે કે બોર્ડમાં ટીચરે કયો સુવિચાર લખ્યો છે. જુઓ બાળકો, અહીંયા મેં લખ્યું છે કે શાળા એ સરસ્વતીનું મંદિર છે. શાળા, શાળા એટલે કે સ્કૂલ. હવે શાળા એ સરસ્વતીનું મંદિર છે, તો એમ કેમ કહેવામાં આવ્યું છે? તમને એવો પ્રશ્ન થાય જ થાય ને બાળકો? તો શાળા, હવે જે વસ્તુ આપણે, કે જો દાખલા તરીકે તમે સ્કૂલે શીખી શકતા હોય એ તમે ઘરે શીખી શકો નહીં. આપણે અત્યાર સુધી કોરોના કાળમાં આપણે ઘરે હતા ત્યારે આપણે શું શીખા? તો કશું જ નહીં. ઘણા વાલીઓ એમ કહેતા કે અમારા બાળકો માનતા નથી, ઘરે તોફાન કરે છે, એવા બધા પ્રશ્નો આપણે થાય. પણ સ્કૂલે તો મને તમે બધા કેવા લાગ્યા? સરસ. કે દિવસ આપણે સ્કૂલે એક મહિના સુધી આવ્યા, પહેલી તારીખથી આપણે સ્કૂલ ચાલુ કરી હતી ને, તો આપણે એક મહિના સુધી આપણે સ્કૂલે રહ્યા. એક મહિનો એટલે કે 30 દિવસ. તો આપણે ત્યાં સુધીમાં કેવું સરસ બધું શીખાતા, સારી કેવું બધી શીખાતા ને, કે કઈ રીતે સ્કૂલમાં બેસવું, ઊભા થાવ, બહાર જવું, પછી ટીચર સામે કઈ રીતે વર્તન કરવું, એ બધું આપણે સ્કૂલમાં શીખી ગયા. પણ જો બાળકો, તમારે જે સ્કૂલે શીખા એ ઘરે તો ભૂલવાનું નથી જ. કેમ કે જો તમારે શું કરવાનું છે? જ્યારે પણ હું શીખવાનું ચાલુ કરું ત્યારે તમારે કઈ રીતે બેસવાનું છે, તો પડોઠી અદબ એ રીતે તમારે બેસવાનું છે. પણ યાદ રાખજો, નાઈ ધોઈ અને સ્વચ્છ કપડાં પહેરીને બેસવાનું છે, જેથી કરીને આપણે સરસ રીતે બધા ફ્રેશ થઈને બેસો તો આપણે સરસ રીતે આવડી જાય બધું. તમારે શીખવું છે ને, તો તમારે આ સારી કેવો બધી, જે સ્કૂલે તમે આવતા ત્યારે કેવા સરસ વ્યવસ્થિત તૈયાર થઈને આવતા, તો તમારે ઘરે પણ તમારા મમ્મીને કહેવાનું કે મમ્મી મારે હોમવર્ક કરવા તો બેસવું છે, તો પહેલા તમે મને સરસ મજાના રેડી એટલે કે તૈયાર કરી દો. એટલા પછી તમારે શું કરવાનું છે? તો શાળા એ સરસ્વતીનું મંદિર છે, જે આપણે સ્કૂલમાં શીખી શકીએ એ આપણે ઘરે શીખી શકતા નથી. એટલા માટે આપણે શાળા એ સરસ્વતીનું મંદિર કહ્યું છે. જુઓ બાળકો, તમે તમારા ફ્રેન્ડ્સ પાસે, એટલે સ્કૂલે તો તમારે કેટલા બધા ફ્રેન્ડ હોય, તો બધા તમારા ફ્રેન્ડ હોય એટલે કે બધા જ વિદ્યાર્થીને જુદું જુદું બધું આવડતું હોય. એકને આ વસ્તુ આવડતી હોય તો બીજાને બીજું આવડતું હોય, તો તમે શું કરો? તો તમે બીજા પાસે પણ નવું નવું તમે સ્કૂલે હોય તો શીખી શકો, જે આપણે ઘરે શીખી શકતા નથી. એટલા માટે આપણે શાળા એ સરસ્વતીનું મંદિર કહ્યું છે. હવે જુઓ બાળકો, તો અહીંયા જુઓ એ શું આપેલું છે? તો ફળોના નામ આપેલા છે, અને ત્યાં આપણે શું કરવાના છે? તો ફળોના નામ આપણે કઈ રીતે શીખવાના છે? તો ગમત સાથે જ્ઞાન મેળવવાનું છે. જો તમને હું તમને થાશે કે ટીચર ઘડીઓ બોલે છે, તો તમારે ગમત સાથે જ્ઞાન મેળવવાનું છે. તો ઘડિયામાં કેવું આવશે? તો તમારે અલગ અલગ ફળોના નામ આવશે, તો તમારે એ ફળો
ભગવાનના નામ યાદ રાખવાના છે જેથી કરીને તમારે જ્યારે હું સામાન્ય જ્ઞાનના મૌખિક પ્રશ્નો કરી પૂછું ત્યારે તમારે 20 માર્કના મૌખિક પ્રશ્નો હું પૂછું છું જે તમને ક્લાસમાં કરાવેલા હોય તો જે બાળકોને આવે એ પ્રમાણે તમને એ ગેટ બી ગેટ બધે આપવામાં આવે છે તો તમારે આજે શું કરવાનું છે તો ફળોના નામ યાદ રાખવાના છે જે હું આમાં ફળોના નામ બોલું એમાંથી તમારે પાંચ ફળોના નામ ખાસ યાદ રાખવાના છે જેથી કરીને તમને મૌખિક પ્રશ્નોના જવાબ ફટોફટ આવે તો ચલો બાળકો હવે આપણે ફળોના નામ હવે એમાં જુઓ તમને કેવી રીતે કીધા છે તો ઘડિયા સાથે તમને થશે કે ટીચર ઘડિયો બોલતા હોય એવું લાગશે પણ તમને ઓટોમેટિક ગમત સાથે જ્ઞાન મળશે જો અહીંયા શું છે તો અહીંયા જો કેરો છે તો ચેરી લખ્યું છે બરોબર તો ચેરી કેવા કલરની હોય રેડ કલરની રેડ એટલે કે લાલ કલરની જો તમે આમાં બધા જ અક્ષરોમાં એ રીતે લખ્યા છે ફળોના નામ એ રીતે કે જેવા કલરનું ફળ હોય એવા કલરનું મેં અહીંયા જોથી નામ લખ્યા છે એટલે તમને કલરના નામ પણ સાથે સાથે આવડી જાય અને ફળોના નામ પણ આવડી જાય હવે ચાલો બાળકો આપણે ઘડિયો છે શરૂ કરીશું જે તમારે વ્યવસ્થિત જોવાનો છે સાંભળવાનો છે અને ફળોના નામ પાકા પણ સાથે કરવાના છે તો ચલો બાળકો હવે હું ઘડિયો બોલાવું એ પહેલા હું બોલું અને પાછળ તમારે પણ સાથે સાથે બોલવાનો છે તો ચેરી એકા ચેરી ચેરી એકા ચેરી ચેરી દૂધરાક્ષ ચેરી જોઈએ
તો ક છે તો જો અહીંયા મે તમને જે રીતે તમારા બુક માં છે તે રીતે મે પણ અહીંયા ક ઈ જ રીતે લખેલો છે જો બે લાઈન માં છે તો તમારે એવો જ ક બનાવવાનો છે ઘણા છોકરા સાવાઓ નાનો ક કર દેતા હોય પણ આપણે એવો ક કરવાનો નથી તમારે શું કરવાનું છે તો સૌપ્રથમ અહીંયા ક છે તો તેને ક એના જેવો જ બનાવવાનો છે જે આપેલો છે તમારા પુસ્તકમાં જોતા રહેજો અને સાથે સાથે કરજો હવે જો હું અહીંયા ક તો તમારે ક નો કઈ રીતે વળાંક આપવાનો છે તો આ રીતે સરસ મજાનો ક બનાવવાનો છે જે રીતે જો ટીચરે કયાથી ચાલુ કર્યો તો પહેલી લાઈનથી ચાલુ કર્યો અને પૂરો ક્યાં થાય છે તો છેલ્લી લીટી સુધી તો તમારે વચ્ચેની લીટી હોય એમાં તમારે આ રીતે ત્રાસું લીટું કરવાનું છે એના જેવો જ ક બનવાની કોશિશ કરવાની છે જેથી કરીને આપણા અક્ષર સારા થાય હવે આ રીતે તમારે જો ક સતત કરતા રહેવાના છે બરોબર હવે જો હું અહીંયા મારે થોડુંક બહાર નીકળી ગયું છે પણ તમારે બહાર ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને લીટીની બહાર ક ન જાય જેથી કરીને આપણો ક સરસ મજાનો બને એવું કરવાનું છે જો તમને ક ના કેટલા ખાના આપ્યા છે તો 1 2 3 4 5 6 7 8 9 આ રીતે તમારે 9 ખાના સુધી ક બનાવવાનો છે અને આમ પણ તમારે ક આપેલા છે મારે બોર્ડમાં ન સમાય એટલા માટે મેં તમને ખાલી ક નો એક જ નમૂનો એટલે કે દ્રષ્ટાંત આપેલું છે જે રીતે આપણે ક બનાવી એ રીતે પણ આપણે ખ જ બનાવશું એ જ રીતે બનાવશું બરોબર તો આ રીતે તમારે ક ઘૂંટવાનો છે અને સાથે સાથે લખવાનો છે અને મોઢે લખતા પણ શીખજો જેથી કરીને તમને વાંચતા પણ આવડે લખતા પણ મોઢે આવડી જાય જો અહીંયા શું છે તો ક બનાવ્યો એ જ રીતે આપણે ખ લખીશું બરોબર હવે ખ કેવી રીતે કરવાનું છે તો સૌપ્રથમ તમારે એમ ટકારીના ટ જેમ કરવાનું છે પછીના વળાંક દેવાનો છે પછી અહીંયાથી ઘણા છોકરા આમ નીચે વહી જાય પણ નીચે લઈ જવાનો સીધી લીટી કરો એટલે ખ સરસ મજાનો બને છે આમ છે ને તમને એમ થાય કે ટીચર જે રીતે બનાવે તમારે પણ આ રીતે તમારે વળાંક દેતું રહેવાનું છે એટલે ખ સરસ મજાના બને છે જો બાળકો આ રીતે બધા જ ખ કરવાના છે બરોબર તો તમારે ખની જગ્યાએ ખ લખવાનું છે ખ એટલે કે ખટારાનો ખ પણ આપણે એચકેજી વાળાએ ખટારાનો ખ એ રીતે બોલવાનું નથી આપણે ક ખ એ રીતે જ ઉચ્ચારણ આપીશું કેમ કે હવે આપણે વાર્તા શીખવું હોય તો આપણે ખટારાનો ખ એમ બોલી તો આપણે ખટારો આગળ બોલી તો આપણે શબ્દ વાત બોલી ગયા કહેવાય એટલા માટે આપણે ખ જ ફક્ત બોલીશું એ રીતે આપણે શીખીશું તો હવે જો અહીંયા ગ છે બરોબર તો ગ પર તમારે શું કરવાનું છે અહીંયા આ ભાગ નાનો કરવાનો છે અને પાછળનું જે લીટું છે એટલે કે કાનો એ તમારે સરસ મજાનો બનાવવાનો છે આ રીતે તમારે તમારા પુસ્તકમાં ગ કરવાનો છે બરોબર બને ત્યાં સુધી ઇરેઝરનો ઓછો ઉપયોગ થાય એવી કોશિશ કરવાની ચલો બાળકો તો ક ખ અને ગ પછી તમને કકો તો મોઢે ઘણા છોકરાઓને આવડે છે લખતા એટલે તમારે શું કરવાનું છે તો ક પૂરવાનો ખ પૂરવાનો ગ ઘ ચ ને છ ત્યાં સુધી આપણે શું કરવાનું છે તો પુસ્તકમાં ત્યાં સુધી પૂરવાનું છે આજનું આપણું HW એટલે કે હોમવર્ક તે થાય કેમ કે આપણે સ્કૂલે હોય તો ક ખ ને ગ આપણે ત્યાં સુધી સ્કૂલે કરી લઈ પણ તમારે એ પણ વર્ક તમારે ઘરે કરવાનું છે જેથી કરીને તમે સરસ મજાનું પુસ્તકમાં લખતા આવી જાય જો તમે બુકમાં તો સરસ મજાનું વર્ક કરો છો એટલે તમને આ વર્ક સાવ સહેલું લાગશે કેમ કે જે છોકરાઓ બુક્સમાં સરસ વર્ક કરતા હોય બોર્ડ ઉપરથી તો તેને આમાં પુસ્તકમાં કરવાની ખૂબ જ સરળતા રહે તો ચલો બાળકો આજે આપણે ક ખ ગ ઘ એ રીતે તમારે પુસ્તકમાં પૂરવાનું છે તો ચલો બાળકો હવે આપણે અહીંયા તમારે બુકમાં પણ સાથે સાથે લખવાનું છે હું હમણાં તમને હોમવર્ક મોકલું છું એ મુજબ તમારે બુક્સમાં કરવાનું છે જો બાળકો એલકેજી વાળા એ પણ આજે ગુજરાતીનો જ વિષય છે તો આપણે શું કરવાનું છે અહીંયા જો મેં એલકેજી લખ્યું છે એટલે જેને એલકેજી હોમવર્ક આપું તેને એલકેજીના છોકરાએ કરવાનું છે એચકેજીના બાળકોએ કરવાનું નથી તો જુઓ તમે અહીંયા મેં એલકેજી લખ્યું છે બોર્ડ ઉપર તો તે ઉપરથી તમને વિડીયો જોશો એટલે ખબર પડી જશે કે અમારે કયું હોમવર્ક કરવાનું છે પછી જુઓ તો અહીંયા શું લખ્યું છે તો ઘૂંટો અને લખો હવે તમારે ઘણા છોકરાઓને હજી તમે કર્યું ન હોય એટલે તમને બધાએ બધું બધું ફાવે ને ક કરતા ને પણ બેતન છોકરાઓને ક ખ ગ ઘ એવું બધું સરસ મજાનું ફાવે છે તો તમારે શું કરવાનું છે તો તમારે પણ પહેલું પેજ છે કે તમારે ઘૂંટવા
ફૂટવાનું છે અને સરસ મજાના કેવી રીતે ફૂટવાનું છે તો તમારે પેન્સિલને વજન આપવાનું છે કેમ કે એલકેજીના છોકરાઓ એટલે કે બાળકોએ બધાએ જો પેન્સિલ ઉપર વજન આપતા શીખવાનું છે કે કઈ રીતે પહેલા પેન્સિલ પકડવી અને કઈ રીતે વળાંક આપવો એ તમારે ખાસ શીખવાનું છે જો બાળકો તમને પેન્સિલ ઉપર વજન આપતા આવી જાય એટલે ઓટોમેટિક તમને શબ્દના બધા જ શબ્દના વળાંક આપતા આવી જાય તો જો અહીંયા પહેલો વળાંક કયો છે તો આમ ટી જેવો છે જો આ રીતે તમને વળાંક આપેલા છે પણ તમારે સરસ મજાની પેન્સિલને ભીસ આપીને તમારે વળાંક અને ખાસ વાલીને સૂચના આપું છું કે નાના બાળકોને સાવ નાનાથી ઘણા બાળકો પાસે સાવ નાની નાની પેન્સિલ હોય પણ એવી પેન્સિલથી તમારે હોમવર્ક કરાવવાનું નહીં જેથી કરીને તમારા બાળકોના જે વજન હોય તે સરખું આપી શકે નહીં હવે જો તો તમારે ક છે તો તમારે પહેલા ક ઘૂંટવાનો છે અને લખવાનો છે તો તેના પહેલા આપણે શું કરવાનું છે તો ક ની બાજુમાં જે આપણે ચિત્ર આપેલું છે તેને આપણે સમજી લઈએ તો આમાં જુઓ તો કની બાજુમાં સરસ મજાનું કમળ દોરેલું છે છે આ ફૂલ તો ક્યાં ઉગે તમને ખબર છે તો કમળ છે તે કાદવમાં ઉગે છે એટલે કે તળાવની અમુક જગ્યામાં કાદવ કે શેવાળ હોય તેમાં કમળના ફૂલ થાય છે તો એની બાજુમાં જુઓ તમને કલર પૂર્યા વગરનું કમળ આપેલું છે છે સાવ પ્લેન એમાં કલર પણ છે નહીં પણ તમે નીચે શું કીધું છે તે કમળના ચિત્રમાં રંગ પૂરો હવે તમારે અહીંયા જો કમળ છે તે કેવા કલરનું છે તો ગુલાબી કલરનું છે અહીંયા તો તમારે આમાં ગુલાબી એટલે કે પિંક કલર પૂરવાનો છે એલકેજીના બાળકોએ પછી શું કરવાનું છે તો ક છે તો તમારે પહેલા ક અહીંયા જોઈ લેવાનો કે કેવડો ક આપેલો છે એવડો તમારે આ બધા જ ખાનામાં ક બનાવવાનો છે હવે જુઓ તો અહીંયા મેં બોર્ડ ઉપર શું કર્યું છે તો બોર્ડ ઉપર ક છે કે તમારે જે રીતે વળાંક છે કના એ રીતે મેં અહીંયા બધા બોર્ડ ઉપર કર્યા છે તો તમારે પહેલા આ ક ને જોવાનો છે અને પછી શું કરવાનું છે તો આ ક અડધો ક છે ને એને તમારે પૂરો કરવાનો છે જો આ રીતે જો આ સાઈડમાં જેટલો શેપ હોય અહીંયા જેટલો વળાંક આપેલો હોય એટલો ને એટલો આ બાજુની સાઈડ તમે વળાંક આપી દો એટલે સરસ મજાનો ક બને છે જો આ બાજુ આટલો વળાંક છે તો એટલું ને એટલું તમારે આ બાજુ જવાનું છે તો સરસ મજાનો ક બને છે ને જો ટીચર કઈ રીતે વળાંક આપે છે તે તમારે જોવાનું છે અને સાથે સાથે તમારે પણ જો પુસ્તક ખોલીને તે મારી સાથે સાથે તમારે કરવાનું છે હું જેટલા ક કરું એટલા તમારે સાથે સાથે કરી લેવાના એટલે તમને છેલ્લે વળાંક આવડી જાય બધા જ પહેલા ઘૂંટી લેવાના પછી કરવાનું અને જો આમ છતાં ન થાય તો તમારે એકવાર બુકમાં પણ પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમારે પુસ્તકમાં સ્વચ્છ રીતે તમે ક કરી શકો જુઓ બાળકો આ રીતે ક આપે કર્યો હવે જો મેં આ તમારે ક ની એક જ લાઈન આપેલી છે પણ તમારે કેટલી લાઈન આપેલી છે ક ની જો જોઈએ તો આપે ક છે તે અહીંયા સુધી છે જો કેમ અહીંયા આપેલો છે તો જો અહીંયા તમને અડધું ચિત્ર આપેલું છે ક નું પછી તમારે શું છે તો આખો ક કઈ રીતે કરવો એના વણાકો આપેલા છે તો તમારે અહીંયા સુધી પછી અહીંયા સુધી ઉપર ઉપર કરવાનો છે ક અને આ જો જગ્યા ખાલી છે એમાં તમારે જાતે ક કરવાનો છે કેમ કે તમે અહીંયાથી અહીંયા સુધી ક કરો એટલે તમને ઓટોમેટિક ક આવી જાય એટલે તમારે ક હવે પછી ખ તો ખમાં શું કીધું છે તો અહીંયા જો ખટારાનું ચિત્ર છે આ ચિત્ર તો તમને ખૂબ જ ગમતું હશે ગમે ને તો અહીંયા જો અનેક રમકડા આપેલા છે જો જેસેબી છે પછી ડોઝર છે પછી ગાડી છે પછી ખટારો છે તો આપણે ખ કેનો બોલી છે તો ખ ખટારાનો ખ બોલી છે ને તો તમારે અહીંયા શું કરવાનું છે પહેલા સૌપ્રથમ ખટારાનું ચિત્ર ગોતવાનું છે અને ખટારાનું ચિત્ર શોધી લે તેના પર તે શું કરવાનું છે તો આવડતે આ રાઉન્ડ કરવાનું છે સરસ મજાનું જ્યાં ખટારાનું ચિત્ર હોય એમાં તમારે રાઉન્ડ કરવાનું છે અને પછી જોવો તો ખ કેવી રીતે કરીશું તો આવી રીતે તમને એકડે એક આવડે છે એકડો તો તમે શીખી ગયા છો કે એકડે એક આમ અડધો કરવાનો પછી એને સરસ મજાનો વણાંક દેવાનો અંદર પછી આમ સીધો લીટું કરવાનું અને પછી આ રીતે ઊભી લીટી કરી દેવાની એટલે સરસ મજાનો ખ બને છે આ રીતે આપણે ખ બનાવવાની કોશિશ કરવાની છે ઘણા છોકરા કેવી રીતે ખ કરતા હોય તો કેવી રીતે કરે છો આમ કરે પછી અને આમ કરે આમ કરીને આમ કરીને આમ નીચે લઈ જાય તો આ રીતે આપણે ખ કરવાનો નહીં કેમ કે આપણે આ રીતે ખ કરી તો આપણો ખ
બને તો આ રીતે ખ છે સૌમાં સૌપ્રથમ તમારે ક તો તમને આવડી જાય પણ ખટારાનો ખ શીખતા તમારે થોડી વાર લાગે કેમ કે એમાં વળાંક એટલા બધા આપેલા હોય ને એટલે તમને ખ બનાવતા થોડી વાર લાગે પણ આપણે જે બાળકોને ખ આવડી જાય ને એને આખો કપો સરસ મજાનો વળાંક લઈને આવડી જાય તો સૌપ્રથમ આપણે ક તો શીખી ગયા પણ તમારે ખ ખાસ શીખવાનું છે જેમ ખ તમે વધારે શીખો એમ તમને કપો ફટોફટ લખતા આવડી જશે અને આપણે ખ કરતા ગણપતિનો ગ તો સાવ સહેલો છે કેમ કે ગણપતિનો ગ તો તમને આવડે છે તો ઈ પર ઈ તો શીખા વગર આવડી જાય ગણપતિનો ગ તો તમારે આ રીતે વણા કાપવાના છે અને ઉપર ઉપર ઘૂટીને ગ પણ જ્યાં સુધી મેં ક કહ્યું એ રીતે તમારે ગ પણ ત્યાં સુધી જ કરવાનો છે જો ખ છે તો તમારે ખ પણ અહીંયા સુધી પૂરવાનો છે અને ગ તો ગ માં શું કરવાનું છે જો ગણપતિ બાપા છે તે તમારે શું કરવાના છે તો તમારે પહેલા ગણપતિ બાપા છે તેને આપણે અહીંયા ગ ગ જ્યાં સુધી છે ત્યાં સુધી તેને જોઈન્ટ કરવાના છે તો ગ ને આપણે વણા કાપીને ત્યાં સુધી આપણે ચિત્ર જ્યાં ગ જો નાના નાના લખેલા છે અહીંયા તમને વિડીયોમાં ન દેખાય પણ તમે પુસ્તકમાં જોશો તો તમને નાના નાના ગ દેખાશે તો તમારે એ બધા જ ગ ની લાઈનિટી કરીને તેને વણા કાપીને જોઈન્ટ કરવાના છે જ્યાં સુધી ગ હોય તો તમારે ગ ને જોડીને તેનું ચિત્ર પૂરું કરવાનું છે તો સરસ મજાના ગણપતિ બની જશે બરોબર હવે તમારે ગ છે તો મેં કહ્યું એ મુજબ તમારે ગ પણ અહીંયા સુધી બનાવવાનો છે છેલ્લે સુધી તો તમારે આટલું હોમવર્ક ઘરે કરવાનું છે તો આજે આશા રાખું છું કે ચલો બાળકો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને તમારે આ ક જો તમને સીધું ન આવડે બુક્સમાં લખતા આ બુક્સમાં તો તમારે શું કરવાનું છે તો પહેલા સાદી નોટ તમારે ઘરે વધારીને રેસ્ટ પડી હોય ને એ નોટને તમારે પહેલા લખવામાં એમાં લખવાનું અને પછી તમારે આ બુકનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણે ઇરેઝરનો ઉપયોગ કરવો પડે નહીં તો ચલો બાળકો તમને આ વિડીયો કેવો લાગ્યો સરસ મજાનો લાગ્યો છે ને તમને ખૂબ જ મજા આવી ને જો તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી તો તમને તો ઘણી જ મજા આવી છે કેમ કે તમને એમાં ગમત સાથે જ્ઞાન મળ્યું પણ આપણે શું કરવાનું છે તો સાથે સાથે ભણતું પણ જવાનું છે તો અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જય સ્વામિનારાયણ